નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ પાંચ સંસ્કૃત ની અંદર ગદ્ય વિભાગમાં પહેલો પાઠ આપણે જોતા હતા દ દ દ ઇતિ. તો આ દ દ દ ઇતિ એક શબ્દ અક્ષરનો બ્રહ્માએ પોતાના ત્રણ પુત્રો દેવો મનુષ્યો અને તારાઓને જે દ શબ્દ દ્વારા જે બોધ આપ્યો, એમ કે પહેલા જે દ એટલે કે દેવો બ્રહ્મા પાસે જાય છે અને એક શબ્દનો હિતકારક ઉપદેશ વાગે છે, ત્યારે દ દ્વારા કે નમન કરો, ત્યાર પછી એટલે કે દેવો પાસે એમ કે ભોગવ્યાસ વગેરેના સાધનો એમ કે સરળ રીતે મળી રહે એના માટે બ્રહ્મા અહીંયા કહે છે કે તમારે દમન કરવું એટલે કે સંયમ રાખવો. જ્યારે બીજી વખત બીજો પુત્ર એટલે કે મનુષ્ય એ પ્રજાપતિ બ્રહ્મા પાસે જાય છે અને ત્યારે બ્રહ્મા એટલે દર શબ્દનો ઉદ્દેશ આપે છે દર દત્ત એટલે કે દાન કરવો, કારણ કે મનુષ્ય સ્વભાવિક લોભી હોવાના કારણે એ પોતાની પાસે ઘણું બધું હોવા છતાં કોઈને પણ દાન કરતા નથી, એટલે દર શબ્દ દ્વારા એમને દાન કરવાનું હોય છે અને ત્યાર પછી દાણો જે છે એ એમ કે બ્રહ્મા પાસે જાય છે. ત્યારે એમને કહે છે દયાત્મ ઇતિ એટલે કે દયા કરો, કારણ કે દાણો રાક્ષસો જે સ્વભાવિક કુળ અને હિંસક વૃત્તિવાળા હોવાના કારણે એમને પ્રાણી માત્ર પર દયા રાખવાની વાત કરી છે. તો હવે આપણે છેલ્લે જોઈએ વિદ્યાર્થી મિત્રો દરેક પુસ્તક કાઢે પોતાની અંદર જોઈએ બરોબર. હવે જો છેલ્લો પેરેગ્રાફ છે દરેકનો પુસ્તક ફરજિયાત પાસે હોવું જોઈએ. તો હવે જોઈએ તત પછી પ્રજાપતિ વાત છે તદ તદ એક દેવ દેવી વાઘ અનુવદતી દ દ દ ઇતિ. તો તત એટલે પછી પ્રજાપતિ પ્રજાપતિ એટલે બ્રહ્મા પ્રજાપતિ બ્રહ્મા ઉવાચ બોલવું કેવું એના અર્થમાં છે દેવી વાઘ વાઘ એટલે વાણી દેવી વાઘ દેવતાઓની વાણી અથવા દેવ વાઘ અનુવદતી એટલે કે બોલે પછી પ્રજાપતિ બ્રહ્માની દેવી વાણી બોલે છે દ દ દ ઇતિ દ દ એમ ફરીથી પછી પ્રજાપતિ બ્રહ્માની દેવ વાણી બોલે છે દ દ દ એમ એટલે કે દાંપત દામ્ય દ દયાધ્વમ ઇતિ દામ્ય એટલે કે દમન કરવું દત એટલે દાન અને દ્વાર એટલે કે દયા કરવી એટલે કે દમન દાન અને દયા એતત ત્રયમ શિક્ષે શિક્ષે એટલે કે શીખવા જોઈએ કોણ તો દમન દમન દાન અને દયા એતત ત્રયમ એતત એટલે કે આ ત્રણ શીખવા જોઈએ એટલે કે દરેક મનુષ્ય દમન ઇન્દ્રિય નિગ્રહ જીતેન્દ્રિય બનીને ભોગ વિલાસનો ત્યાગ કરવો જેને ઇન્દ્રિય દમન આપણે કહીશું કે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી ત્યાર પછી મનુષ્યને જે કંઈ એની પાસે છે એ બીજાને દાન કરવું અને ત્રીજું દયા એટલે કે દરેક એમ કે પ્રાણી માત્ર પર દયા દાખવ એટલે કે દમન દાન અને દયા આ ત્રણે શીખવા જોઈએ એ તદ એવ એતત ત્રયમ હિતમ એતત એવ આમ ત્રયમ હિતમ ત્રણેનું હિત ઈચ્છનારા કલ્યાણ ઈચ્છતા જને માણસે અનુષ્ઠેન આચરણ કરવું જોઈએ એટલે કે આ ત્રણેનું એટલે કે દમન કરવું દાન કરવું અને દયા કરવી આ ત્રણનું જે હિત ઈચ્છનારા વ્યક્તિઓએ આ એટલે આનું આચરણ કરવું જોઈએ એટલે આ ત્રણેનું આચરણ કરવું જોઈએ ઇતિ ઉદ્દેશ્ય સાર મંતવ્ય ઇતિ આ ઉદ્દેશનો સાર જાણવો આ ઉદ્દેશનો સાર જાણવો એટલે કે પ્રત્યેક મનુષ્યએ
એટલે જીતેન્દ્રિય બનીને ઇન્દ્રિયોનું દમન કરવું, એક ત્યાર પછી દાન કરવું અને પ્રાણી માત્ર પર દયા કરવી. આ આ ઉપદેશનો સાર સમજવો. વસ્તુતઃ વાસ્તવમાં હકીકતમાં માનવો એ આ ઉત્તમ ગુણો ઉપેત ઉત્તમ ગુણો ઉપેતા ઉત્તમ ગુણો ઉપેતા એટલે મેળવીને પ્રાપ્ત કરીને મેળવીને વસ્તુ તસ્તુ વાસ્તવમાં માનવોએ આ ઉત્તમ ગુણો ઉપેતા આ ઉત્તમ ગુણો પ્રાપ્ત કરીને દેવા દેવો લોભ પરાયણ લોભથી આસક્ત લોભથી યુક્ત લોભ રાખનાર એવા શબ્દ થાય છે. લોભથી યુક્ત મનુષ્યો હિંસા આદિ દોષ દૂષિતા હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા રાક્ષસા રાક્ષસો દાનવો ભવંતી બને છે. એટલે કે વાસ્તવમાં માનવે આ ઉત્તમ ગુણો પ્રાપ્ત કરીને એટલે કે આ જે ત્રણ ઉત્તમ ગુણો એટલે કે દમન કરવું દાન કરવું અને પ્રાણી માત્ર દયા રાખવી આ ત્રણેય ગુણોનું આચરણ કરીને મનુષ્ય જે છે એ દેવ તેમજ લોભપરાયણ લોભી મનુષ્ય અને હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા રાક્ષસો બને છે. એટલે ખ્યાલ એટલે કે જે ઇન્દ્રિય નિગ્રહ કરતો નથી દમન કરતો નથી સંયમ રાખતો નથી જે ધનવાન માણસો છે શ્રીમદ માણસો છે સુખી માણસો છે જેમની પાસે ધન સંપત્તિ છે એનો એ સદઉપયોગ કરવાને બદલે આવા એમ કે ભોગ વિલાસના સાધનોની અંદરથી એ વાપરતા હોય છે. ત્યાર પછી મનુષ્ય કે જેની પાસે ઘણું બધું છે પરંતુ બીજાને દાન આપતા નથી અને ત્રીજું કે આ જ માનવ હિંસા વગેરે પૂરતા આચરતા હોય છે. આપણે જોઈએ છીએ જો અવારનવાર ટીવીમાં સમાચારમાં પહોંચે છે આજ આની હત્યા થઈ આજ આ થઈ કે દાખલા તરીકે ત્રાસવાદ હત્યાકાળ આ વગેરે માટે આવા કુર લોકો છે જેને દાનવો રાક્ષસો કહીએ છીએ જેમ રાક્ષસોને મનની અંદર જરા પણ એમ કે દયા હોતી નથી એમ આવા માણસો જે છે એ દયાહીન હોય છે. એટલે કે દેવો લોભપરાયણ લોભથી આસક્ત મનુષ્યો હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા રાક્ષસો બને છે. અતઃ આથી મનુષ્ય યથા પ્રકૃતિ પ્રકૃતિ એટલે સ્વભાવ પ્રકૃતિ એટલે સ્વભાવ સ્વભાવ પ્રમાણે આથી મનુષ્ય યથા પ્રકૃતિ પોતાના સ્વભાવ પ્રમાણે યથા કાલે યથા એટલે યોગ્ય કાલ એટલે સમય યોગ્ય સમયે દકાર દસ શબ્દનો અર્થ દકાર એટલે દસ શબ્દનો અર્થ સ્વીકૃત્ય સ્વીકારીને ઉત્તમ ભાવ્યમ ઇતિ ભાવ ઉત્તમ શ્રેષ્ઠ ભાવ્યમ એટલે બનવું ભાવ્યમ એટલે બનવું એટલે કે આ દકાર શબ્દનો અર્થ સ્વીકારીને ઉત્તમ શ્રેષ્ઠ બનવું જોઈએ ઇતિ ભાવ એવો ભાવ રહેલો છે. એટલે ફરીથી જોઈએ જો આપેલે ગ્રાફ દરેક બીજાની અંદર પુસ્તકની અંદર તથા પછી પ્રજાપતિની દેવવાણી બોલે છે દ દ દ એમ દાપતિ દમન દાન અને દયા એમ દાંપત એટલે કે દમન દ એટલે દાન દયા દમ એટલે દયા ને પછી પ્રજાપતિ બ્રહ્માની દેવવાણી બોલે છે દ દ દ એમ એટલે કે દમન દાન અને દયા એત્યતત્રયમ એટલે કે દમન દાન અને દયા એત્યતત્રયમ આ ત્રણેય શિક્ષિતમ શીખવા જોઈએ. તદ એવ એત્યતત્રયમ હિત ઇચ્છતા આમ આ ત્રણેયનું હિત ઇચ્છતા મનુષ્ય અનુષ્ઠેય એટલે એનું અનુષ્ઠેય એટલે કે એનું આચરણ કરવું જોઈએ. ઇતિ ઉપદેશ સાર્વજન આમ આ ઉપદેશનો સાર સમજો. વાસ્તવમાં માનવ
લોભ પરાયણ મનુષ્ય રૂપથી આસક્ત અથવા રૂપથી યુક્ત મનુષ્યો અને ઈશા વગેરેથી દૂષિત થયેલા રાક્ષસો ભવંતી રાક્ષસો બને છે. અતઃ કાથી મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે યોગ્ય સમયે જકાર શબ્દનો અર્થ સ્વીકારવો સ્વીકારીને શ્રેષ્ઠ બની શકે છે એવો ભાવ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલો પાઠ પૂરો કરીએ છીએ અને ત્યાર પછી એનો જે સ્વાધ્યાય છે એ તમે પુસ્તકમાં જોઈ અને તમારી નોટ બુકની અંદર એ લખી લેવાનો અને જ્યારે આવશો ત્યારે હું એને જોઈશું.